હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આરંભ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના 4.1 લાખ સહિત રાજ્યના 16.55 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 ના 47610 અને ધોરણ 12 ના 36040 વિદ્યાર્થીઓનું આજે ગુજરાતીનું પહેલું પેપર તેઓ આપી રહ્યા છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકાય તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા શાળાઓ ખાતે મહાનુભવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો. તેના ભાગરૂપે રાધનપુર વકીલ હાઈસ્કૂલ સેન્ટર ખાતે પરીક્ષા શરૂ થતા પહેલા રાધનપુર કેબી વકીલ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સાકર ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લખવા માટે બોલપેન પણ ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેના માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તમામ બાળકો ખુશ મિજાજમાં અને આનંદ હર્ષોલ્લાસથી ચિંતા કર્યા વગર ભયમુક્ત વાતાવરણમાં એક્ઝામ આપે એ પ્રકારની તૈયારી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. એના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે રાધનપુરના KB સેન્ટર ઉપર વિદ્યાર્થી મિત્રોને તિલક અને સાકર ખવડાવી અને હર્ષોલ્લાસ સાથે વધાવી અને એક્ઝામના ખંડમાં બેસાડવા માટેનો કાર્યક્રમ હતો, જેની અંદર ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. સુરત તેમજ સમગ્ર ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ સારા નાગરિક બને તે માટે રાજ્ય સરકારે વર્ષ 2016થી તે જેલના કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા શરૂ કરી છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે લાજપોર સેન્ટ્રલ જેલના 27 કેદીઓ ધોરણ 10 અને 12માની પરીક્ષા આજથી આપી રહ્યા છે, જેના માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જેલમાં જ કેદીઓ માટે પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. મારું નામ એમ.એન. રાઠવા છે. હું સિનિયર જેલર તરીકે લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવું છું. જેલના ગુજરાતી જે જેલો છે એના વડા જ અમારા ડૉક્ટર ચેલેન રાવ સાહેબ અધિક પોલીસ મહાનિદેશકની સૂચના મુજબ જેલમાં રહેલ કેદીઓના પુનઃસ્થાપન માટે શિક્ષણ અને વ્યવસાયિક તાલીમના જે ભાગ છે જેના કોશિશ છે એમાં હંમેશા અગ્રેસર રહીને કામગીરી તમામ જેલો કરી રહી છે. આવતે આપણે 2023માં માર્ચમાં 14/3/2023ના રોજ ધોરણ 10 અને 12ની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં લાજપોર મધ્યસ્થ જેલમાં રહેલ કેદીઓ પૈકી 10માં ધોરણમાં 14 અને 12માં ધોરણમાં 13 કેદીઓ પરીક્ષા આપશે. જેલનો મુખ્ય ઉદ્દેશ જેલમાં રહેલ કેદીઓ વ્યવસાયિક તાલીમ તેમજ શિક્ષણમાં ભાગ લઈ પોતાનું જીવન કારકિર્દી ચૂક્યા પછી પણ ઘડી શકે, શિક્ષણના ઉપયોગિતાથી તેઓ બહાર જઈ પુનઃસ્થાપન થઈ શકે, પગભર થઈ શકે તેવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. છેલ્લા 8 મહિનાથી આ 10માં અને ધોરણમાં 12માંના જે વિદ્યાર્થી કેદી વિદ્યાર્થી મિત્રો છે તેમને અમે શિક્ષણ કાર્ય કરાવી રહેલા હતા અને અમને વિશ્વાસ છે કે અમારી જેલમાં રહેલ જે 10મું અને 12માંની એક્ઝામ આપી રહેલ કુલ 27 કેદીઓ છે તે 100% રિઝલ્ટ લાવશે એવી અમને આશા છે. સર, હું અહીંયા 10માંની એક્ઝામ આપું છું અને મેં મારું સપનું હતું કે મેં 12 પોલીસમાં જોઈન થાઉં, પણ મેં મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તે કારણે હું ભણી શક્યો નહીં અને અહીંયા આવ્યા પછી મને એવી તક મળી છે અને અમારા જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સાહેબ છે એ કેદી પ્રત્યે ખૂબ લાગણી રાખે છે અને ખૂબ એવું એમ વિચારે છે કે બધા કેદીઓ તે એક સારું પરિવર્તન આવે અને અહીંયાથી સારું શિક્ષણ મેળવીને બહાર જાય અને બહાર એમનામાં કંઈ સુધારો આવે અને એ કંઈ સાચા નાગરિક બને એવું એ સાહેબ માને છે અને અમે બી એવી રીતના પ્રોસેસ કરીએ છીએ. સાહેબ અહીંયા ભણીએ છીએ અને ભણી ગણીને કંઈ સારું કામ કરીએ આગળ જઈને એવી અમારી આશા છે. અને બહાર હું મેસેજ એવું આપવા માગું છું કે જેવું અમે કર્યું તેવું તમે નહીં કરતા. બહાર તો અમને જરાક કોઈ નોલેજ નહીં હતો, પછી અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે સાહેબ આ વસ્તુથી બહુ મોટી ભૂલ થાય છે એટલે અમે બહાર કોઈને બે કોઈ આવું કરતું હોય તેને બી અમે સમજાવીશું અને અમે કહેશું કે ભાઈ તમે ભણો, ભણી ગણીને આગળ વધો, ભણશો તો જ તમારું કલ્યાણ થશે, નહીં તો પછી આવા ગુના જીયા જ કરે. સર, મેરા નામ પ્રશાંત કુમાર નાયક. મેં યહાં પે 12મી ધોરણ મેં અભ્યાસ કર રહા હું. હમરા અભી પેપર આને વાલા હૈ તો તૈયારી પૂરા કર રહે. મેં એ કહેના ચાહુંગા સમાજ કો કે સબ પઢાઈ પે ધ્યાન દે, અજ્ઞાન રહેતે હૈ ના તબ હો જાતા હૈ ગુના. ગુના કોઈ કરના નહીં ચાહતા હૈ લેકિન જ્ઞાન કી કમી રહેતા હૈ તબ હોતા હૈ કુછ ના કુછ. અગર હમારે પાસ જ્ઞાન હોગા તો કુછ હોને વાલા નહીં, અચ્છા હી લાઈન મિલે, અચ્છા હી હોગા સબ કુછ. સાહેબ શ્રી યહાં પે ભી બહોત મહેનત કીએ હમારે લિયે, હર એક ચીજ એક્ટિવિટી
नया नया लेके आए, और हमारे जो सर यहाँ पे पढ़ाने आते वो तो इतना मेहनत करते हमारे लिए, 6 घंटा फूल देते हमको, और उन्होंने एक चीज़ पढ़ाया वो मेरे दिमाग में फिट हो गया। वैष्णव वजन किसको कहते हैं? जो क्रोध ना करे, क्रोध को कंट्रोल करे, और सब चीज़ हर एक विविधता में एकता है। और यहाँ पे ये जेल में हमको भी देखा है कि विविध केस में आए हैं, लेकिन यहाँ जब हम स्कूल में जोड़ते हैं तब एकता दिखता है हमारे अंदर। आज थी बोर्ड की परीक्षा नो प्रारंभ थयो। सूरत जिला ना धोरण 10 अने 12 ना सामान्य तेमज विज्ञान प्रवाह मळी कुल 1,59,000 विद्यार्थीओ पोतानी उज्ज्वल कारकिर्दी तरफ प्रथम पगलू भरी रह्या छे। त्यारे सूरत नी अलग अलग शाळाओं मां विद्यार्थीओ ने कुमकुम तिलक करी तेमज गुलाब नो फूल आपीने आवकारवामां आव्या हता। नमस्कार मित्रों, ज्ञानगंगा विद्यालय वेड रोड खाते आज धोरण 10 नी बोर्ड नी परीक्षा नु सेंटर होवाथी धोरण 10 ना विद्यार्थीओ खूब उत्साहभेर परीक्षा आपवा माटे उपस्थित थया छे। शाळा द्वारा कुमकुम तिलक अने चोखा वडे आ विद्यार्थीनुं પોખણા કરીને અભિવાદન કરીને શાળાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે। સાથે સાથે દરેક વિદ્યાર્થીઓની જે તાકાત કહી શકાય એવી કલમ પણ આજે આ વિદ્યાર્થીઓને શાળા તરફથી ગિફ્ટ કરવામાં આવી છે। એવા શુભ ભાવ સાથે કે કુમકુમ અને અક્ષતની જેમ વેલકમ કરવામાં આવ્યું, એવા પવિત્ર ભાવ સાથે એવું હથિયાર વિદ્યાર્થીઓનું જેને કહી શકાય કલમ, સારામાં સારી રીતે પરીક્ષા જાય, વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પેપર લખીને સફળતા મેળવે એના માટે દરેક વિદ્યાર્થીઓને કલમ ગિફ્ટ આપવામાં આવી છે। ઈડરના બારેલા તળાવ વિસ્તારમાં આવેલી મિલન ઓટો કન્સલ્ટની દુકાનનું તાળું તોડી ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। દુકાનનું તાળું તોડી બજાજ પલ્સર બાઇકની ઉઠાંતરી કરી અને અન્ય 8 જેટલી બાઇકો દુકાનની પાછળના ભાગે બહાર મૂકીને ચોરો ફરાર થઈ ગયા હતા। દુકાનના માલિકે ચોરીની જાણ પોલીસ સ્ટેશને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગળની તપાસ હાથ ધરી હતી। આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। બોર્ડની પરીક્ષા માટે અરવલ્લી જિલ્લાનું શિક્ષણ વિભાગ અને પોલીસ સજ્જ થઈ છે। જિલ્લાના 10 અને 12 ના કુલ 41 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે ધોરણ 10 ના 26 કેન્દ્રો પર 19,776 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરી આવકારવામાં આવ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે। બોર્ડની પરીક્ષામાં 1 DYSP, 10 PI, 15 PSI, 328 પોલીસ કોન્સ્ટેબલ, 395 હોમગાર્ડ અને 196 GRD તૈનાત કરવામાં આવ્યા છે। આજરોજ SSC માર્ચ 2023ની પરીક્ષા શરૂ થયેલ છે। અત્રે CG બુટાલા સેન્ટર ખાતે અમે ઉપસ્થિત છીએ। વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે। એ લોકોને પ્રોત્સાહન મળે એ હેતુથી ફૂલ તથા સાકર પણ વિતરણ કરાયેલ છે। સમગ્ર જિલ્લાની વાત કરું તો SSCમાં 19,776 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે। કુલ 26 સેન્ટર છે તથા 71 બિલ્ડિંગ છે। તમામ વ્યવસ્થાઓ જિલ્લા કક્ષાએથી પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં લઈ શકાય એ માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વર્ગ 1-2ના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલ છે અને અમારી સમગ્ર ટીમ પરીક્ષા સુચારુ રીતે અને શાંતિપૂર્વક લેવાય, વિદ્યાર્થીઓ મુક્ત મને ભય વિનાના માહોલમાં પરીક્ષા આપી શકે એ માટે સુસજ્જ છીએ। તમામ વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એ માટે સમગ્ર અરવલ્લી જિલ્લા ટીમ તરફથી શુભેચ્છાઓ। મોડાસા કેળવણી મંડળની 104 વર્ષની એની આ શિક્ષણ યાત્રામાં વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ આપવાનું કામ કરી રહી છે। આજે વિદ્યાર્થીના ઉચ્ચ ભાવિ માટે ને જે પરીક્ષાઓ લેવાઈ રહી છે એ પરીક્ષામાં મોડાસા હાઈસ્કૂલ અને સરોદય હાઈસ્કૂલમાં થઈ અને 40 બ્લોકમાં 800 વિદ્યાર્થીઓ અહીં બેસશે, તેમજ બપોરના બ્લોકની અંદર 40 બ્લોકની અંદર 400 વિદ્યાર્થીઓ બેસશે। આમ આ પ્રદેશમાં શિક્ષણની ઉત્તમ સુવિધાઓ કરવા માટે આ સંચાલક મંડળ એમને શુભેચ્છા આપવા માટે દરવાજા સુધી ગુલાબનો ફૂલ, સાકર અને તિલક કરીને આપે છે। છેલ્લા અનેક વર્ષોથી આ પ્રણાલિકા ચાલુ છે, આજે પરીક્ષામાં બેસતા
એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા હું મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તરીકે પાઠવું. જામનગરમાં ડીસીસી હાઈસ્કૂલ ખાતે બોર્ડની એક્ઝામ આપવા આવેલા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવકારવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ કરે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ પ્રકારની તકેદારી સહિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની એક્ઝામ આપવા આવેલા વિદ્યાર્થીઓને મો મીઠું કરાવીને આવકારવામાં આવ્યા તો બીમાર વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી. સાથે સાથે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી આજ રોજ 14મી માર્ચે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જામનગર જિલ્લામાં ડીસીસી હાઈસ્કૂલ સાતરસ્તા ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તેમજ વહીવટી ટીમ તરફથી તેમનું દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ પરીક્ષા છે એ 14મી માર્ચથી 29 માર્ચ સુધી ચાલનાર છે. તમામ વિદ્યાર્થીઓ શાંતિથી નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે એ માટેનું તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક બિલ્ડિંગ છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. દરેક બિલ્ડિંગ ઉપર પોલીસનો બંદોબસ્ત છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરને સ્કોડ તરીકે નિમવામાં આવ્યા છે. જામનગર એસએસસી પરીક્ષા છે એનો સમય છે સવારના 10 થી 13:15. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા છે એ બંને સેશનમાં ચાલનાર છે. સવારનો સમય છે 10:30 થી 13:45 અને બપોરનો સમય છે 3 થી 6:15. જ્યારે 12 સાયન્સની પરીક્ષા છે એ માત્ર બપોરના સેશનમાં ચાલનાર છે. એમનો સમય છે 3 થી 6:30. તમામ સ્થળ સંચાલકો તેમજ સરકારી પ્રતિનિધિઓને પણ ટ્રેનિંગ આપી અને પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષાની વાત કરીએ તો કેન્દ્ર 9 છે, બિલ્ડિંગ છે એ 56 છે અને 17,374 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 12 સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રો છે, 33 છે એ પરીક્ષા કેન્દ્રો છે અને 10,663 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. 12 સાયન્સની વાત કરીએ તો 2 કેન્દ્રો છે, 9 બિલ્ડિંગ છે અને 1,814 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લઈયાની ફાળવણી કરી આપવામાં આવી છે. આપણા જામનગર જિલ્લામાં ટોટલ 20 લઈયાઓની ફાળવણી કરવામાં આવેલી છે. તેમને દિવ્યાંગ અધિનિયમ મુજબ જે કઈ લાભ મળવાપાત્ર છે એ દરેક વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. તેમજ જે વિદ્યાર્થીઓ બીમાર છે તેમના માટે પણ અલાયદી વ્યવસ્થાઓ કેન્દ્ર સંચાલક કરે એ માટેની સૂચનાઓ આપવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થતા વાંકાનેરમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરેક કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પરીક્ષા કેન્દ્રો પર સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપરથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તિલક ચાંદલો કરી અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આપણી સાથે છે વાંકાનેરના એલકે સંઘવી શાળાના પ્રધાનાચાર્ય દર્શનાબેન. દર્શનાબેન, આજથી એક્ઝામ શરૂ થઈ છે, શું વ્યવસ્થા છે? આજથી અહીંયા અમારા કેન્દ્ર ઉપર જે પરીક્ષા શરૂ થઈ રહી છે તેમાં અમારે કેન્દ્ર નંબર 1 છે અને યુનિટ નંબર 1 છે એટલે અહીંયા અમારે ત્યાં દિવ્યાંગ બાળકો છે એમના માટે અમે ભોયતળી વ્યવસ્થા કરી છે અને બાકીના બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શિસ્ત અને પ્રમાણિકતાથી પરીક્ષા આપી શકે એવી તમામ પ્રકારની વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન અને બોર્ડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે કેટલાય વિદ્યાર્થીઓ ચિંતાઓમાં જોવા મળતા તેનો આજે અંત આવ્યો હતો અને આજ રોજ આ પરીક્ષા ચાલુ થઈ રહી છે. તેવામાં સાવલી તાલુકાના ભાદરવા ગામમાં દર વખતની જેમ આ વર્ષે પણ બોર્ડ કમિટી દ્વારા જીઆર ભગત હાઈસ્કૂલમાં ધોરણ 10માં બોર્ડની સેન્ટર રાખવામાં આવ્યું છે. આજુબાજુની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને મદદરૂપ થયા હોય તેવા વધુમાં કંઈક સારું કાર્ય કરતા પહેલા મોઢું મીઠું કરાવવાના રિવાજને ધ્યાનમાં રાખીને મંત્રી ગજેન્દ્રસિંહ રાણા તથા શાળાના આચાર્યના હસ્તે શાળામાં પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ તેમજ પેન અને ચોકલેટ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજ રોજ વર્ષ 2022-23માં ધોરણ 10ની પરીક્ષામાં જીઆર ભગત કેન્દ્રમાં 247 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને આજુબાજુની શાળાઓ જે મોક્ષી જીઆર ભગત અને નટવરનગર સંસ્કાર ભારતી વિદ્યાર્થી 11 બ્લોક છે અને આજથી સરસ મજાની પ્રથમ પેપર છે બાળકોનું ગુજરાતીનું અને સરસ મજાની પરીક્ષા જાય એવી અમે શુભેચ્છા
શાળા તરફથી, કેન્દ્ર તરફથી અને મંડળ તરફથી આપીએ છીએ અને સરસ મજાનું સ્વાગત પણ બાળકોનું કરવામાં આવ્યું છે અને મંડળ તરફથી સારામાં સારો સરકાર પરીક્ષાના સંચાલનમાં આપવામાં આવ્યો છે. ભાણવડમાં પત્રકાર યુનિયન દ્વારા છાત્રોને પરીક્ષા સ્થળે મીઠા મો કરાવી શુભેચ્છા પાઠવવાનો સિલસિલો આજે પણ યથાવત છે. પરીક્ષા કેન્દ્રના મુખ્ય સંચાલક બ્રિજેશભાઈ મહેતાએ તમામ વ્યવસ્થા સંભાળી હતી તથા પોલીસે પણ બંદોબસ્ત જાળવ્યો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષામાં શ્રી વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના 540 અને ધોરણ 12ના 425 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12ના તમામ બિલ્ડિંગો સુસજ્જ કરવામાં આવ્યા છે પરીક્ષા માટે અને સાથોસાથ કોઈપણ વિદ્યાર્થી મોબાઈલ સ્માર્ટફોન સાથે ન લઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે. ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા તારીખ 14 માર્ચ 2023 પ્રારંભ થતા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેશ કુયાએ હિંમત હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સાકર અને પેન આપી સફળ પરીક્ષા આપવા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેશ કુયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનનો એક આ મહત્વનો પડાવ હોય છે. આગળ પણ આવા અનેક પડાવો આવવાના બાકી છે. સૌ વિદ્યાર્થીઓ ડર મુક્ત થઈને આત્મવિશ્વાસથી પરીક્ષા આપે. વધુમાં તેઓએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં SSC ના 36 કેન્દ્રો પરથી 26,309 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે SSC ના હિંમતનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા 2023 વર્ષ માટે આજથી ચાલુ થઈ રહી છે ત્યારે એ પ્રસંગે હિંમતનગર ખાતે હિંમત હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા વ્યક્ત કરી અને સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા અંગે જે તંત્ર ગોઠવાયેલું છે એ બાબતે DO સાથે ચર્ચા કરી. કુલ 2,565 જેટલા કર્મચારીઓ એક્ઝામ માટે રોકાયેલા છે અને અંદાજે 600 જેટલા પોલીસ કર્મીઓ પણ આમાં કાયદા વ્યવસ્થા માટે રોકાયેલા છે. પુનઃ તમામને શુભેચ્છા પાઠવું. સર, સાબરકાંઠામાં કેટલી કેન્દ્રો પર આજે પરીક્ષા યોજાય છે? કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે? આજે 10મા ધોરણ માટે આપણા કુલ 76 કેન્દ્ર પર પરીક્ષા યોજાશે અને અંદાજે 37 વિદ્યાર્થીઓ એમાં પરીક્ષા આપશે. સુત્રાપાડા શહેરની વિવેકાનંદ વિનય મંદિર હાઈસ્કૂલ તેમજ ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ 10 અને 12ની પરીક્ષા ગેરરીતિ મુજબ મુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકાય તે માટેની પરીક્ષાનું સંચાલન માટે એક્શન પ્લાન 2023 તૈયાર કરવામાં આવ્યો હતો. સુત્રાપાડાના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડે પણ વિદ્યાર્થીઓને ગભરાવ્યા વગર પરીક્ષા આપવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેઓએ વર્ષ દરમિયાન જે મહેનત કરી હોય તે શાંતિમય માહોલમાં પરીક્ષા આપે તેમજ પ્રગતિના શિખર સર કરે, આ સાથે જ શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ગુજરાત બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપસિંહ બરાડ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા માટે ત્યાં પહોંચ્યા હતા. 10મા અને 12મા ધોરણનું પરીક્ષાની શરૂઆત આજે વહેલી સવારે 10 વાગે શરૂ થઈ ગઈ છે. BM બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સુત્રાપાડા તાલુકામાં સૌથી મોટું કેન્દ્ર સુત્રાપાડા મુકામે પરીક્ષાનું વર્ષો જૂનું કેન્દ્ર આવેલું છે. અહીંયા લગભગ 70-80 બ્લોક 10મા ધોરણના અને લગભગ 90-95 બ્લોક 12મા ધોરણના 1,500-2,000 વિદ્યાર્થીઓ આજે પોતાના ભાવિનું પ્રશ્નપત્રો બધાને મળી ગયા છે અને પેપર શરૂઆત થઈ છે અને ભગવાન સોમનાથના સાનિધ્યમાં શાંતિમય આ પરીક્ષા લેવાય તેના માટે બધાને વાલીઓની પણ અગાઉ મિટિંગો કરી છે. વિદ્યાર્થીઓને સાત્વન આપીને કહ્યું છે કે પ્રેમથી જેટલું તમને ભણ્યા છો એટલું તમે લખી અને સારા માર્ક મેળવીને પાસ થાવ એવી શુભેચ્છા પણ આપી છે. કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આપો, તમારું ભવિષ્ય સારું જ છે
અને કોઈ ટેન્શન રાખવાની જરૂરિયાત નથી. નટણ ટેન્શન મુક્ત દીકરા દીકરીઓ પરીક્ષા આપે છે. શાળા દ્વારા દરેક કોર્સના વિષયો જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે દરેક વિષયવાર એના કોર્સ પૂરા થઈ ગયા છે, રિપીટ પણ થઈ ગયા છે અને સારી રીતે એકદમ એજ્યુકેશન પૂરતો સ્ટાફ પૂરતા બાળકોની હાજરી સાથે બહુ સારી રીતે એજ્યુકેશન આપ્યું છે. એટલે અમને બહુ આનંદ છે કે અમારા વિદ્યાર્થી સારા માર્ક મેળવીને પાસ થશે. સંચાલક વિવેકાનંદ ગુણ મંદિર યુનિટ 2 આજરોજ 14 માર્ચ 2023 ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. બધા વિદ્યાર્થીઓને તિલક અને મીઠાઈ ખવડાવી અને સ્વાગત કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે અને સાંજના માહોલમાં દરેકને પોતાની જગ્યાએ સીટ ઉપર પહોંચાડવામાં આવ્યા. શાળા દ્વારા કેવી તૈયારી કરવામાં આવેલી? શાળા દ્વારા તો પહેલાં કોર્સ પૂરો થઈ ગયા પછી પ્રિલિમિનરી પરીક્ષા પછી જે બોર્ડની પરીક્ષાના જે પેપર સેટ આવે બરાબર એના પેપર સ્ટાઇલ અને લગભગ દરેક વિષયના 3-3 પેપર વિદ્યાર્થી પાસે પરીક્ષા હોલમાં પ્રવેશ કર્યો હતો. હાલ ધોરણ 10 બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે પહેલો દિવસ અને પહેલું પેપર હોય ત્યારે બાળકો પરીક્ષા આપવા માટે ઉત્સુક હતા. વાલીઓ પણ પોતાના બાળકોને ભરપૂર પ્રોત્સાહન આપ્યું હતું. ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીને ગીર ગુંજન વિદ્યાલય તરફથી શુભેચ્છાઓ પણ અપાઈ હતી. દેવાયતભાઈ વાઘમસિંહ, ગીર ગુંજન વિદ્યાલય મેનેજિંગ ટ્રસ્ટી. સૌ પ્રથમ તો ધોરણ 10 અને ધોરણ 12ની ચાલુ વર્ષની જે પરીક્ષા ચાલુ થઈ રહી છે એ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને ગીર ગુંજન પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે. ખૂબ સારા માર્ક્સથી પાસ થાઓ, તમારા મમ્મી પપ્પાની અપેક્ષાઓ, તમારા ગુરુજનોની અપેક્ષાઓ પૂર્ણ કરો અને ખૂબ સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છા. વિદ્યાર્થી મિત્રો, જિંદગી ખરેખર એક પરીક્ષા જ છે. તમારે દર વર્ષે એક પરીક્ષા આપવાની હોય છે. તમે 5મા ધોરણથી સમજદાર બન્યા ત્યારથી પરીક્ષા આપો છો અને આજે 10મા ધોરણમાં પહોંચ્યા ત્યારે પરીક્ષા આપો છો અને હજી આવનારા સમયમાં ઘણી પરીક્ષાઓ આપવાના છો. દરેક પરીક્ષા એ આખરી હોતી નથી પણ દરેક પરીક્ષા કંઈક શીખવી જાય છે. આપણે માત્ર એટલું જ એ પરીક્ષામાંથી લેવાનું છે કે આ પરીક્ષામાં આપણે શું શીખ્યા. ટકાવારી આવે છે, ટકાવારી વધુ આવે છે, ઓછી આવે છે. ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ છે એ નાપાસ પણ થતા હોય છે પણ એનાથી નાસીપાસ નથી થવાનું. માત્ર એટલી જ વસ્તુ આમાંથી શીખવાની છે કે આ પરીક્ષાએ આપણને શું શીખ્યું, આવનારા સમયમાં આપણે શું કાળજી રાખવી જોઈએ એ બાબતનો ખ્યાલ દરેક વિદ્યાર્થી મિત્રો રાખે. તમે તમારા મા બાપ માટે એક અમૂલ્ય છો અને એમને ક્યારેય દુઃખી ન કરો. એની તમારી ઘણી બધી અપેક્ષાઓ તમારા ઉપર રહેલી છે એટલે ક્યારેય એવું કોઈ નબળું પગલું ન ભરો, નબળો વિચાર ન કરો. પણ જે કંઈ પરિણામ આવ્યું છે એ પરિણામને તમારા વાલી પણ સ્વીકારશે, તમે પણ સ્વીકારો અને એ પરિણામને ધ્યાને લઈ અને એક નવી દિશા તરફ આગળ વધો એવી શુભેચ્છા. વાલીનું પ્રેશર જે હોય છે એ વિશે હું એટલું જ કહીશ કે સ્વાભાવિક છે કે દરેક વાલીની પોતાના બાળક પ્રત્યેની અપેક્ષાઓ હોય પણ વાલીઓએ પણ એક બાબતની ચોક્કસ કાળજી લેવી જોઈએ કે ક્ષમતા પ્રમાણે અપેક્ષા રાખવી. મારા બાળકની ક્ષમતા કેટલી છે એને ધ્યાનમાં લઈ અને અપેક્ષાઓ રાખવી. એણે એક વર્ષની મહેનત પછી જે મેળવ્યું છે એને સ્વીકારી અને આગળ વધવું જોઈએ. બાયડની શ્રી NH શાહ હાઈસ્કૂલ તેમજ સારસ્વત હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો. બાયડ તાલુકાના જેતપુર, બુડાસણ, સાઢંબા સહિતના પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમનું તિલક કરીને આવકાર્યા હતા. શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને બધા જ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ કરાયા હતા. મહીસાગર જિલ્લાના 55 પરીક્ષા કેન્દ્રો પર 33,881 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં તેમજ ધોરણ 10માં 20,268 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 11,687 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1,926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેને લઈને જિલ્લામાં પરીક્ષાને લઈને ઝેરોક્ષ સેન્ટરો બંધ કરાયા છે. બાલાસિનોરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવે ત્યારે JCI સ્કૂલના સ્ટાફ દ્વારા ગુલાબનું ફૂલ આપીને મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો હતો. હું આચાર્ય વિષ્ણુભાઈ શાંતિલાલ પટેલ અહીંયા મુખ્ય સંવાદ તરીકે ફરજ બજાવું છું. આજરોજ ઓસરલ સ્ટેટ હાઈસ્કૂલની અંદર
बालासिनोर जीसीस बालासिनोर ना वालीओ तरफ थी बाळकों ने खूब सारी शुभेच्छाओं आपी और परीक्षा की शुभ शुरुआत करी और खूब हूफाड़ा वातावरण की अंदर बाळकों परीक्षा आपे एवी वालीओए बधाने शुभेच्छाओं पाठवी। आज रोज आ सेंटर की अंदर यूनिट एक और यूनिट बे की व्यवस्था करवामां आवेली छे। यूनिट एक अंदर 240 यूनिट बे अंदर 240 बाळकों परीक्षा की अंदर उपस्थित रहना है। परीक्षा खूब सारी रीते सारा वातावरण में योजा एवं प्रकार की प्रेस मीडिया पर वाली बाळकों अने शहरना जेसीस तमामे खूब सारो सहकार आप्यो अने जेनी अंदर बाळकों ने पुष्पगुच्छ साकर तेमज पेन द्वारा बाळकों नु सन्मान करवामां आव्यु अने बाळकों ने अंदर प्रवेश आपवामां आव्यो। परीक्षा माटे ज्यारे सरकार अने माध्यमिक शिक्षण बोर्ड उच्चतर माध्यमिक शिक्षण बोर्ड आटला जोरदार रीतना प्रयासो छे ए प्रयासोना एक भाग रूपे बाळकों ने परीक्षा में निर्भयपणे परीक्षा आपी सके सारी रीते परीक्षा आपी सके एमनामां रहेला कोईपण भय के चिंता दूर करवानो अमे आ ज्यारे प्रवेश आप्यो त्यारे एवं वातावरण कर्युं छे के जेथी अमने पोताना घर जेवुं ज वातावरण लागे अने एमनी जे चिंता छे निर्भयपणे मुक्त रीते परीक्षा आपी सके एवो अमारो एक प्रयास कर्यो छे। ज्यारे सरकारश्री अने बोर्ड जो आटला सजाग रहीने काम करे तो एना भागरूपे अमे एक आ एक नानो प्रयास कर्यो छे अने अमने पूरो विश्वास छे के अत्यारे बाळको हस्ता मुखे परीक्षा। ओखा मरीन पोलीस द्वारा प्रजानी सुरक्षा साथे अनेक सेवाकीय कार्यो करवामां आवे छे। आज रोज જ્યારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા છે તેને ધ્યાને લઈને બેટ દ્વારકાથી ઓખા પહોંચાડવા માટે ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી હતી। ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા બેટ ટાઉન પોલીસ તથા સ્કૂલ આચાર્ય અને વાલીઓનો સંપર્ક કરીને તમામ વિદ્યાર્થીને બોટ મારફત ઓખા જેટીએ પહોંચાડ્યા હતા। અહીં પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓએ મરીન પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। મારું નામ નાંગેશ દિવ્યા છે અને હું ધોરણ 10માં ભણું છું। હું શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ બેટ દ્વારકામાં ભણું છું। અમારા સ્કૂલમાં કુલ 28 રેગ્યુલર સ્ટુડન્ટ ધોરણ 10ની પરીક્ષા દેવા માટે બોર્ડમાં જઈ રહ્યા છે। હું કહેવા માગું છું બોર્ડની એક્ઝામ માટે તો ઓખા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી વાંઝા સાહેબ અને બેટ દ્વારકાના જમાદાર શ્રી હરદાસભાઈ ગઢવી સાહેબ અને અન્ય સ્ટાફને મદદથી અમારી શાળામાં બોટની સુવિધા મળેલ છે। આ મુજબ અમે સૌ વિદ્યાર્થીઓ તેમનો આભાર માની રહ્યા છીએ અને અમારા શાળાના શ્રી આચાર્ય શ્રી સુરેશભાઈ પારેજિયાનો પણ અમે આ બોટની સુવિધાને લીધે વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શક્યા છે બોર્ડની એક્ઝામ દેવા માટે। તેથી અમે સૌ તે લોકોનો આભાર માની રહ્યા છીએ। ઓખા બેટ દ્વારકાથી બેટના અગ્રણીઓ જન સાધમ થઈ આજ રોજ 10મા ધોરણની પરીક્ષા માટે ઓખા મરીન પોલીસની બોટ બે બોટ ફાળવેલ તે છોકરાને બેટ દ્વારકાથી લઈ આવેલ। કારણ કે બોટની અહીં બહુ તકલીફ હોય છે તો સમયસર ના પહોંચતા હોય છોકરા તો છેલ્લા 2-3 વર્ષથી આ સર્વિસ મરીન પોલીસ દ્વારા આપવામાં આવે છે તો બેટના સર્વે અગ્રણીઓ આનો આભાર માને છે। આવી જ રીતના આ સેવા આપતી રહે બેટ દ્વારકાના પીએસઆઈ વાંઝા સાહેબ સાથે સાથે ગઢવી સાહેબ શ્રીનો આભાર માનીએ છીએ। આવી જ રીતે અમારા છોકરા માટે સુવિધા આપતા રહીએ બેટ દ્વારકાથી જૂનો સાધન થઈ। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી હોય ત્યારે તેની વ્યવસ્થાના ભાગરૂપે કેશોર ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે તમામ પરીક્ષા કેન્દ્રોની મુલાકાતે પહોંચ્યો હતો। કેશોર ઝોનલ વિભાગે જુદા જુદા 35 પરીક્ષા સ્થળોએ સુરક્ષિત પ્રશ્નપત્રો અને ઉત્તરવહી પહોંચાડવામાં સફળતાપૂર્વક કામગીરી પાર પાડી હતી। પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ મશીન ચાલતા ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ મશીન બંધ રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં। કેશોદ ખાતે પણ જુદી જુદી સ્કૂલોમાં બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તે અંગે પોલીસ બંદોબસ્ત જરૂરી રાખવામાં આવ્યો છે અને તમામ 10 અને 12ના વિદ્યાર્થીઓ સારી રીતે અને સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરે તે માટે બધાને શુભેચ્છા અને મારી એક અપીલ છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ ટેન્શન નહીં લેવું। કદાચ પરીક્ષાનું એકાદ પેપર નબળું જાય તો પણ કાંઈ ગભરાવાની જરૂર નથી, એમાં જિંદગી હારવાની જરૂર નથી। સફળતા નિષ્ફળતા થયા કરતી હોય છે પણ હંમેશા લડવાનું રાખો અને બધાને શુભેચ્છા આપું છું, બહુ સારી રીતે પરીક્ષા આપે અને ટેન્શન મુક્ત વાતાવરણમાં આપે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।